સુરતમાં નગર પ્રાથમિક સમિતિના 1 કરોડ રૂપિયા બાકી. ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને લખવામાં આવ્યો પત્ર. શિક્ષકોને તાત્કાલિક રૂપિયા પરત અપાવવા રજૂઆત. રાજકોટમાં દરરોજ દબાણ હટાવવાની કામગીરી કરાશે. મનપાની જગ્યા અને પ્લોટમાંથી દબાણો તોડી પડાશે. આરએમસીના કમિશનરે ગેરકાયદેસર દબાણો દૂર કરવાનો આદેશ આપ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી પ્રક્રિયાના કારણે ફરી વિવાદમાં અંગ્રેજી ભવનમાં ઉમેદવાર વિરલ શુક્લાની ભરતીનો વિવાદ. ઉમેદવારની આવક વાર્ષિક વધારી છતાં ઈડબ્લ્યુએસમાં કરાઈ ભરતી. બનાસકાંઠામાં ભાજપના પૂર્વ ઉપપ્રમુખ સામે વ્યાજખોરોની ફરિયાદ. ધાનેરા તાલુકાના સસ્પેન્ડેડ હોજાજી રાજપૂત સહિત 4 વ્યાજખોરો સામે ફરિયાદ. પોલીસે ફરિયાદ નોંધ્યા બાદ શરૂ કરી તપાસ. રાજ્યમાં 24 કલાકમાં 29 તાલુકામાં કમોસમી વરસાદ. 3 તાલુકામાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ. સૌથી વધુ ભાવનગરના સિનોરમાં 1.5 ઇંચ વરસાદ. વડોદરામાં ભર ઉનાળે પાણી કાપથી લોકોને હાલાકી. સંપની સફાઈના કારણે શહેરના 6 વિસ્તારમાં પાણી કાપ. આવતીકાલે બપોરે અને સાંજના સમયે પાણી નહીં મળે.